નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું પૃથા. આજથી પ્રિકોશન્સ ડોઝ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 60 વર્ષથી મોટી વયના કોમોરબિડ લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ફ્રન્ટલાઈન વર્કર્સને પણ બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રી અમદાવાદ સિવિલ પહોંચ્યા અને 16 સિવિલથી બુસ્ટર ડોઝ અભિયાનનો પ્રારંભ કરાવશે. સિવિલ બુસ્ટર ડોઝ માટે વેક્સિનેશન રૂમ પણ ઊભો કરાયો છે. તો આજથી પ્રિકોશન્સ ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. આરોગ્ય મંત્રી 16 સિવિલ પહોંચશે અને પ્રિકોશન ડોઝની શરૂઆત કરાવશે. તો કોમોરબિડ અને ગંભીર બીમારીથી પીડિત લોકોને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ફ્રન્ટલાઈન વર્કર્સને બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રી અમદાવાદ 16 સિવિલ પહોંચ્યા અને 16 સિવિલથી હવે બુસ્ટર ડોઝ અભિયાનનો પ્રારંભ કરાવશે. સિવિલમાં બુસ્ટર ડોઝ માટે વેક્સિનેશન રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. તો પ્રિકોશન્સ ડોઝ અને બુસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલથી હાલ અત્યારે બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. આરોગ્ય મંત્રી 16 સિવિલ પહોંચ્યા છે અને હવે થોડી જ વારમાં તેઓ અભિયાનનો પ્રારંભ પણ કરાવવાના છે. તો સિવિલમાં બુસ્ટર ડોઝ માટે વેક્સિનેશન રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. તો 60 વર્ષથી મોટી વયના કોમોરબિડ લોકોને આ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. તે ઉપરાંત ફ્રન્ટલાઈન વર્કર્સને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. રસી લીધાના 9 મહિના થયા હશે તેવા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. જે રસીના બંને ડોઝ લીધા હશે તે જ રસીનો આ બુસ્ટર ડોઝ પણ રહેશે. તો આજથી આ પ્રિકોશન્સ ડોઝ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના કોમોરબિડ ધરાવતા લોકોને આ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ફ્રન્ટલાઈન્સ વર્કર્સને પણ આ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. તો 16 સિવિલ ખાતેથી થોડી જ વારમાં આ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આરોગ્ય મંત્રી પણ 16 સિવિલ પહોંચી ચૂક્યા છે. તો થોડી જ વારમાં તેઓ પ્રારંભ પણ કરાવવાના છે. 16 સિવિલ ખાતે હાલ અત્યારે વેક્સિનેશન રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી સંજય, હાલ અત્યારે આજથી શરૂઆત કરવામાં આવી છે પ્રિકોશન્સ ડોઝ આપવાની, તો હાલ અત્યારે 16 સિવિલ ખાતે કેવો માહોલ અને કેટલી તૈયારીઓ? બિલકુલ, જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે છે કે આ પ્રિકોશન ડોઝ જે છે તેની શરૂઆત જે છે તે રાજ્યના મંત્રી જે છે મિનિષા સુથારે કરાવી છે. ખાસ કરીને જે ફ્રન્ટલાઈન વર્કર જે છે તેમજ જે વૃદ્ધ લોકો જે છે કે જે 60 વર્ષથી ઉપરના જે લોકો જે છે અને જે લોકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે એવા લોકોને આ પ્રિકોશન ડોઝ કે જેઓને બીજો ડોઝ લઈ લીધા અને 9 મહિના પૂરા થઈ ગયા હોય ને 39 અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોય તો તે લોકોને આજથી પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અને અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં હાલ જે છે તે ફ્રન્ટલાઈન વર્કર જે છે તેઓ જે છે પ્રિકોશન ડોઝ જે છે તે લઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે અમદાવાદમાં જે છે કે જે છે અલગ અલગ જગ્યાએ વેક્સિનેશન સેન્ટર પર આ પ્રિકોશન ડોઝ જે છે તે આપવામાં આવી રહ્યા છે. જી, આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે થોડી જ વારમાં અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે અને 60 વર્ષથી વધારે ઉંમરના કોમોરબિડ ધરાવતા લોકોને આ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી દીપિકા, હાલ અત્યારે આજથી 16 સિવિલ ખાતે બુસ્ટર ડોઝનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે અને 16 સિવિલ ખાતે અલગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તો આજથી આ પ્રારંભ છે, તો કેટલા લોકોને આજે રસી આપવામાં આવશે અને હાલ અત્યારે ત્યાં 16 સિવિલ ખાતે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? પ્રથમ મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો. 16 સિવિલ ખાતે ટીમ તૈયાર થઈ ચૂકી છે અને વેક્સિનેશન સેન્ટરમાં અત્યારથી લગભગ 3-4 જેટલા ડોઝ પણ અપાઈ ચૂક્યા છે. બુસ્ટર ડોઝ કે જે ખાસ કરીને 60 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. મહત્વની વાત છે કે જે પ્રકારે કોરોના વાયરસનો કહેર ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે વર્તાઈ રહ્યો છે, તેની સાથે ઓમિક્રોનનો પણ ખતરો છે, તેને લઈને કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે એ આવકારદાયક નિર્ણયને લઈને લોકો છે તે ખાસ વડીલો છે તેઓ 16 સિવિલ ખાતે પહોંચી રહ્યા છે. થોડા ક્ષણોમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચશે અને સમીક્ષા કરશે. ખાસ કરીને આરોગ્યની ટીમ છે તે કેવી રીતે કામ કરી રહી છે તે અંગે સમીક્ષા કરશે, સાથે મીડિયા સાથે વાતચીત પણ કરશે. પરંતુ જે પહેલા આપ જોઈ રહ્યા છો જે મહિલાને ચારુલતાબેન છે, ચારુલતાબેને ડોઝ હમણાં જ લીધો છે અને એમને વેક્સિનેશન સર્ટિફિકેટ પણ મળી ચૂક્યું છે, તેમની સાથે વાત કરીશું. ચારુલતાબેન, આ ડોઝ તમારી માટે કેટલો મહત્વનો રહેશે? અત્યારે આ ઓમિક્રોનની લહેરમાં આપણે આ ડોઝ લઈ અને આપણી જાતને સલામત રાખી શકીએ છીએ અને આપણે એનાથી બચી શકીએ છીએ અને આપણને કોરોનાનો કોઈ જાતનો ભય રહેતો નથી. એટલે એના માટે હું ગવર્મેન્ટનો બહુ આભાર માનું છું, આરોગ્ય મંત્રીની અને આખી ટીમે આ જે વર્ક ઉપાડી લીધું છે અને
નાગરિકોને પૂરેપૂરી સલામતી આપવાનું જે કાર્ય કર્યું છે એને આપણે નાગરિક તરીકે સહકાર આપવો જોઈએ અને જ્યારે પણ આપણો નંબર આવે ત્યારે આપણે ડોઝ અવશ્ય જરૂરથી લેવો જોઈએ. કોઈ અગવડ પડી રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર તમે શું બતાવ્યું ને તમને કેવી રીતે ડોઝ આપવામાં આવ્યો? અહીં આગળ મને ડોઝ લેવામાં કોઈ જાતની અગવડ પડી નથી. આગળનો જે ડોઝ લીધેલો હતો એના આધારે અને ગઈકાલે અમને જે મેસેજ આવ્યો હતો કે તમારે બુસ્ટર ડોઝ લેવાનો આવવાનું છે એ અમે બતાવ્યું એટલે અમને અહીં આગળ સરસ રીતે અને બહુ સહાનુભૂતિથી સરસ રીતે અમને ડોઝ આપી દીધો છે. બેને શું કહેશો તમારા જેવા તમામ વડીલોને શું સલાહ આપશો? હું મારી ઉંમરના અને મારાથી નાના મોટા તમામ નાગરિકોને તમામ સિનિયર સિટીઝનોને સલાહ આપું છું કે ડોઝ લેવામાં જરાય ગભરાવાની જરૂર નથી અને આજની આ ઓમિક્રોનની લહેરમાં આપણે જો બચવું હોય. ફ્રન્ટલાઈન વર્કર 60 વર્ષથી ઉપરના જેટલા પણ લાભાર્થીઓ છે કોવિડ જે પણ વધારેમાં વધારે ગંભીર બીમારીઓથી પીડાતા હોય એવા લોકોને પણ આમાં સમાવેશ કરીને આજથી પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે જેથી કરીને આગામી સમયમાં જ કોવિડ-19ના સંક્રમણમાંથી સૌને બચાવી શકાય અને સારી રીતે આમાંથી બહાર નીકળે એના માટેની આજથી 10 જાન્યુઆરીથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે. આના પહેલાં 3 જાન્યુઆરીથી પણ આપણા કિશોરો જે છે 15-17 વર્ષના વિદ્યાર્થીઓને પણ આવી રીતે કોવેક્સિનની રસી વેક્સિન આપીને શરૂઆત કરી છે. આવી રીતે સમગ્ર દેશમાં સંક્રમણના સામે આ વેક્સિનેશનનું એક અભિયાન શરૂઆત કરવામાં આવી છે. જેટલું પણ આઈડેન્ટિફાય આપણા જે સ્કૂલોમાંથી જે શાળાઓમાંથી વિદ્યાર્થીઓની આપણને માહિતી મળે છે એ પ્રમાણેને આપવામાં આવે છે. જે નોન સ્કૂલ જે છે કે જે સ્કૂલે નથી ગયા એવા વિદ્યાર્થીઓને પણ એવા બાળકોને પણ આઈડેન્ટિફાય કરીને એને વેક્સિનેશન આપવા માટેનું કાર્યવાહી ચાલુ છે. બિલકુલ વેક્સિનનો જથ્થો પણ પૂરો છે. 6 લાખથી વધારે વેક્સિનેશન આપણી પાસે અત્યારે છે અને કેન્દ્ર સરકારમાંથી આજે રોજ આપણને જથ્થો પૂરતો મળવાનો છે. તો આજથી દેશભરમાં 60 થી વધારે ઉંમરના કોમોરબિડ લોકોને અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રિકોશન્સ ડોઝ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેક્ટર 29ના અર્બન હેલ્થ સેન્ટરથી રાજ્યમાં આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. સેક્ટર 29ના અર્બન હેલ્થ સેન્ટરમાં 60 વર્ષથી મોટી વયના લોકોએ પ્રિકોશન્સ ડોઝ લીધો. બનતી ત્વરાએ જ્યારે આપને અનુકૂળતા હોય ત્યારે આ ડોઝ લઈ અને પોતાની જાતને સુરક્ષિત કરે અને જે એલ્ડરલી એજ ગ્રુપ છે જે કેસીસમાં કોરોનાની મોર્બિડિટી વધારે હોય છે, વધારે લોકો એનાથી અસરગ્રસ્ત થાય છે, એ લોકો માટે આ એક વધારાનું મદદગાર સાબિત થશે એટલે બધાને વિનંતી છે કે